साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ પ્રાંતિજ શહેર મંડળ દ્વારા મહાદેવ મંદિર ખાતે મહાજય મૃત્યુના મંત્રોના જાપ કરી વડાપ્રધાનના આયુષ્ય માટે પ્રાર્થના કરી તો રાહુલ ગાંધી અને સોનિયાને સદબુદ્ધિ આવે તેવી પ્રાર્થના પણ કરી। પંજાબના ફિરોજપુર ખાતે સભાને સંબોધન કરવા જઈ રહેલા પીએમ મોદીના કાફલાને રોકવામાં આવ્યો હતો। તેમની સુરક્ષામાં ગંભીર પ્રકારની બેદરકારી છતી થઈ છે। દેશભરમાં આ ઘટનાની ભારે નિંદા થઈ રહી છે ત્યારે સુરતમાં આ ઘટનાને વખોડી વડાપ્રધાન મોદીની સલામતી જળવાઈ રહે અને તેમને ભગવાન દીર્ઘાયુષ્ય આપે તેવી પ્રાર્થના સાથે શિવ મંદિરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા 11,000 મહામૃત્યુજય મંત્રના જાપ કરવામાં આવ્યા હતા અને ભગવાન ભોરાનાથની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। તો વડાપ્રધાનના કાફલાને આ રીતે રોકવામાં આવ્યો હોય તેવી દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ઘટના ઘટી છે। વિવિધ રાજકીય પક્ષોએ પણ પંજાબની વર્તમાન સરકારને આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓમાં આ ઘટનાને લઈને રોષ વ્યાપ્યો છે અને પ્રાંતિજ નાની ભાગોર વિસ્તારમાં આવેલ હરિહરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાજપ શહેર પ્રાંતિજ મંડળ દ્વારા મંદિર ખાતે 11,000 મહામૃત્યુજય મંત્રના જાપ કરી પ્રાર્થના કરવામાં આવી હતી। તો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કોડિયા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ સહિત ભાજપ શહેર મંડળના કાર્યકરો, ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસનું પુતરું બનાવીને પ્રાંતિજ નાની ભાગોર પંખીગર વિસ્તારમાં સરગાવવા જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PSI YB બારોટ તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કોંગ્રેસના પુતરાને લઈ લીધું હતું અને ભાજપના 5 જેટલા કાર્યકરોને અટકાયત કરી હતી અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે પંજાબની અંદર એક રેલી કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલાને એક ષડયંત્ર કરી રોકવામાં આવ્યો હતો। આ દેશના ઇતિહાસમાં આ પહેલી ઘટના એવી હશે કે કોઈ વડાપ્રધાનના કાફલાને રોકવામાં આવ્યો હશે અને આના પાછળનું કારણ એક હિંચકારો હુમલો કરવાનું હતું। પરંતુ દેશના કરોડો લોકોના જેના આશીર્વાદથી આ ષડયંત્ર નિષ્ફળ નીવડ્યું છે ત્યારે આના માટે જવાબદાર પંજાબની કોંગ્રેસ સરકાર અને જેને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સારે આ ષડયંત્ર રચ્યું હતું ત્યારે અમે આજની આ દિવસે વખોડી કાઢીએ છીએ અને આ દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય ભોગભોગે એના માટે આજ રોજ પ્રાંતિજ શહેર મંડળ દ્વારા આ મહાદેવના મંદિરમાં મહામૃત્યુજય જાપનું આયોજન કરવામાં આવેલું છે। કહેવત છે કે અકાલ મૃત્યુ કોણ મરે જો, કહેવત છે કે અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા, કાલ ભી ઉસકા ક્યા બિગાડે જો ભક્ત વો મહાકાલ કા। હર મહાદેવ, હર હર મહાદેવ। કોંગ્રેસીઓ એટલું સમજી લે કે આ ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી નથી, આ નરેન્દ્ર દામોદર મોદી છે અને એનો જવાબ એ ઇઠ્ઠી પથ્થરથી આપે છે। વંદે માતરમ, ભારત માતા કી જય, હર હર મહાદેવ, જયકારા વીર બજરંગી, હર હર મહાદેવ, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, નરેન્દ્રભાઈ મોદી સતાયુ જીવો, નરેન્દ્રભાઈ મોદી સતાયુ જીવો, નરેન્દ્રભાઈ મોદી સતાયુ જીવો।